સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિત પાસે આવેલ સાબરમતી નદી ખાતે જિલ્લા કક્ષાનું મોકડ્રીલ યોજાયું હતું, જેમાં બચાવના સાધનો સહિત ફાયર જવાનની કામગીરીને લઈને બોટ દ્વારા નદીમાં બચાવની કામગીરી સહિત બચાવને લગતી ડ્રાય યોજાઈ હતી. પ્રાંતિજ ખાતે જિલ્લા ડિઝાસ્ટર વિભાગ તથા બરોડા એનડીઆરએફની ટીમ દ્વારા જિલ્લા કક્ષાનું મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પ્રાંતિજના સાદુલિયા પાસે આવેલ સાબરમતી નદીમાં બોટ મારફતે બચાવની કામગીરી સહિત બચાવના સાધનો તથા ફાયર વિભાગના કર્મચારીઓની કામગીરીની પણ એક ડ્રાય યોજાઈ હતી, જેમાં સાબરમતી નદી ખાતે પાણીમાં ડ્રાય દ્વારા બચાવ ટીમની કામગીરીનું નિરીક્ષણ પણ કરવામાં આવ્યું હતું અને ડ્રાય મારફતે તેઓને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. તો જિલ્લા કક્ષાની ડ્રાય યોજાઈ હતી, જેમાં આ ડ્રાયમાં પ્રાંતિજ હિંમતનગર વડાલી ઈડર ખેર બ્રહ્મા સહિતની ફાયર વિભાગની ટીમો સાથે ફાયર જવાનો ઉપસ્થિત રહ્યા હતા. તો બરોડા એનડીઆરએફની ટીમ પણ ઉપસ્થિત રહી હતી. તો સાબરમતી નદીમાં બોટ મારફતે બચાવની કામગીરીની ડ્રાઇવ પણ યોજાઈ હતી અને બચાવના વિવિધ સાધનો ચેક કરવામાં આવ્યા હતા. તો આ પ્રસંગે પ્રાંતિજ તલોદના પ્રાંત અધિકારી એમએન ડોડિયા, પ્રાંતિજ મામલતદાર વીઆર પટેલ, નગરપાલિકા ચીફ ઓફિસર પ્રાર્થનાબેન રાઠોડ, જિલ્લા ડીપીઓ મેઘનાબેન રબારી, એનડીઆરએફ ઇન્સ્પેક્ટર વિજયકુમાર, અજય સિંહ, ડીએચ પટેલ, હિંમતનગર ફાયર ટીમ, પ્રાંતિજ ફાયર ટીમ કેપ્ટન મુકેશભાઈ પરમાર સહિત ટીમ, પ્રાંતિજ પોલીસ જવાનો, આરોગ્ય ટીમ સહિતની ટીમ પણ મોકડ્રીલ સમયે દોડી આવી હતી. રાવલ જેડેસટીવી પ્રાંતિજ. હું મેઘા રબારી, ડિઝાસ્ટર ડીપીઓ સાબરકાંઠા, સાબરકાંઠા કલેક્ટર કચેરી અને જીએસડીએમએ દ્વારા આ મોક એક્સરસાઇઝનું આયોજન કરેલ છે. મોરબી દુર્ઘટનાને ધ્યાને રાખીને ભવિષ્યમાં સાબરકાંઠામાં એવી કોઈ દુર્ઘટના ના બને એ અંતર્ગત પ્રી પ્લાનિંગ માટે અને એના માટે એનડીઆરએફની ટીમ, એસડીઆરએફની ટીમ, પોલીસ જવાનો, ફાયરની ટીમ, લોકલ ચીફ ઓફિસર મામલતદારશ્રી, એસડીએમ સર, દરેકના આયોજન થકી, દરેકના સાથ સહકાર થકી આ મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું, જે સરસ રીતે ટાઈમ મેનેજમેન્ટમાં મોકડ્રીલ કરવામાં આવી છે. ભવિષ્યમાં આવી જો કોઈ દુર્ઘટના બનશે તો સાંદોલિયાના પ્રશાસનને પણ ખ્યાલ હશે કે આ રેસ્ક્યુ પરિસ્થિતિમાં શું શું કામગીરી કરવી અને એનો સામનો કેવી રીતે કરી શકાય છે, એ અંતર્ગત આ મોકડ્રીલનું આયોજન સફળ રહ્યું છે. થેન્ક યુ. આજરોજ સાબરમતી નદીના આ લાકોડા સ્થળે જિલ્લાની ડિઝાસ્ટર બ્રાન્ચ દ્વારા બરોડા એનડીઆરએફ ટીમના સહયોગથી જ્યારે નદી કિનારાના વિસ્તારોને પૂરની પરિસ્થિતિમાં કેવી રીતે બચાવી શકાય એ સંદર્ભે એક મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું અને ગામ લોકોને હાજર રખાઈ અને અમને બાઢગ્રસ્ત વિસ્તારમાં ફસાયેલા લોકોનો રેસ્ક્યુ કેવી રીતે કરી શકાય એ સંદર્ભે જુદી જુદી ટેકનિકનો પરિચય કરવામાં આવ્યો, લાઈવ ડેમોન્સ્ટ્રેશન બતાવવામાં આવ્યું અને જે આવા સંજોગોમાં લોકલ સામગ્રીનો ઉપયોગ કરી અને રેસ્ક્યુ માટેના ઇક્વિપમેન્ટ તરીકે આને કેવી રીતે વાપરી શકાય એ બધું લાઈવ બતાવવામાં આવ્યું. આ પ્રકારની ડીલ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સમયાનુસાર આવતા આગામી ચોમાસાને ધ્યાનમાં લઈ અને કરવામાં આવતી હોય છે, તેના સંદર્ભે આજે જિલ્લામાં આપણા સાદોલિયા, મારા સબ ડિવિઝનના સાદોલિયાને આજે આ લાભ મળ્યો અને લોકોએ નિહાળ્યું, સરસ અનુભવ રહ્યો. આજે યહાં પ્રાંત મેં જિલ્લા પ્રશાસન કે દ્વારા એક મોક એક્સરસાઇઝ કા આયોજન કિયા ગયા, જિસકા કિ જિસકે લિયે કિ હમે છઠવી વાહની રાષ્ટ્રીય આપદા મોચન બલ કે દ્વારા બડોદરા સે બુલાયા ગયા ઓર યહાં પે આ કરકે હમ લોગને મોક એક્સરસાઇઝ કિયા, જિસમે મેરા મેન ઉદ્દેશ્ય યે થા કિ યહાં કે પ્રશાસન કો, જિલ્લા પ્રશાસન, પોલીસ પ્રશાસન, ગાંવ કે લોગો કો હમ યહાં પે ये बताना चाहते थे कि अगर भविष्य में कभी अगर आपदाएं, अगर बाढ़ की आपदाएं अगर आती है, स्थिति अगर भयानक अगर कभी आती है तो उसे कैसे निपटा जा सकता है, अगर बाय द वे अगर कोई भी एनडीआरएफ की टीम वहां पहुंचती है उसके साथ साथ आप भी हमारा साथ दें, हमारे द्वारा यहां पे आ कर के हाथों से निर्मित राफ्ट बना करके उनसे बचने का उपाय बताया गया, जैसे तसली राफ्ट, डेक्ची राफ्ट,
बोतल राफ्ट वगैरह वगैरह चीज़ें सामग्री यो आपके घर में जो सामग्री है उनसे हम लोगों ने जो है गांव वालों को कैसे बचना ये सब सारा बताया गया, जिसमें कि हमारे मुख्य अतिथि महोदय एडीएम सर के द्वारा ये प्रावधान शुरू किया गया था। मैं इंस्पेक्टर विजय कुमार बड़ोदरा जरोद से आया हूँ जी।